हेलो दोस्तों, हमारे चैनल में आपका स्वागत है। सो फ्रेंड्स, आज आप जोशू 3.398 में राख लो। तो जुओ एम शू है, श्रेणी ए आप चकासो के धीस वन। फ्रेंड्स, हूँ शू कहू छू, आप आ दाखलो है एने स्टार्ट करते पहला थोड़क आप बेजिक समझू पड़ से आ दाखला विषे, अने ये तमारे नौमा दसमा में पण काम लागशे, एटला माटे आपणे थोड़क बेजिक सीखी लईशुं। તો જુઓ શું છે, આપણે બેઝિકમાં શું આવે છે, તો જુઓ આપણે કોઈ કામ શ્રેણીક લઈ લઈએ પહેલાં, તો આની વાત નહીં કરીએ, આપણે બેઝિકની વાત કરીશું, ઓકે? તો જુઓ, કોઈક શ્રેણીક લઈ લઈએ, આપણે આઠમાંને જવા દઈએ એક બાજુ પહેલાં, બસ હવે કોઈક શ્રેણીક લઈ લઈએ, કોઈ પણ એ શ્રેણીક મેં લઈ લીધો છે। જુઓ, 1, 3, 5, 2 આ મેં શ્રેણીક લઈ લીધો। હવે એનો ટ્રાન્સપોઝ શું થશે? फ्रेंड्स, हवे तो तमने ट्रांसपोज आवडतो हशे ने। तो जुओ, ए ट्रांसपोज हर ने स्तंभ में बनावी दो। जुओ, 1, 3 तो मैं 1, 3, 5, 2 तो 5, 2 हर ने स्तंभ में बनावी दीदो। फ्रेंड्स, हवे जुओ आपणे शुं करवानुं, हूँ तमने कहू छू कि जे आ ए श्रेणीक छे ए सममित श्रेणीक छे के पछी विसममित श्रेणीक छे ए मने कहो जो। फ्रेंड्स, शू छे ए सममित छे के विसममित? तो जुओ, सममित माटे शू थवुं जोईए, ए ट्रांसपोज बराबर ए थवो जोईए सममित माटे, अने विसममित माटे शू ए ट्रांसपोज बराबर शू थाय माइनस ए, तो जेने विसममित श्रेणी कहेवाय। तो चलो फ्रेंड्स, आपणे चेक करी लईए। जुओ, ए ट्रांसपोज अने ए समान छे के नहीं? फ्रेंड्स, अहीं के जो मैं ट्रांसपोज ने लखवानी टेक्निक अहीं बन्ने में अलग छे, बाकी सेम ज कहेवाय। जो आपणे साइड में तमने बताओ, ए ट्रांसपोज आवी रीते पण लखी शकाय, पछी ए नो ट्रांसपोज आवी रीते पण लखी शकाय, ओके? सो तमे गभराई ना जता, बे वस्तु सेम ज छे, आवी रीते पण ट्रांसपोज लखाय अने आवी रीते पण। शुं छे जो आपणे चेक करीए कि आ ए श्रेणीक ए सममित छे के नहीं। जो ए ट्रांसपोज 1, 5, 3, 2 અને એ 1, 3, 5, 2 બંને અલગ અલગ છે, મતલબ કે સમમિત શ્રેણીક નથી। હવે ચલો વિસમમિત શ્રેણીક માટે ટ્રાય કરીએ। જુઓ, એ ટ્રાન્સપોઝ બરોબર શું માઇનસ એ આવવો જોઈએ, તો બસ આમાંથી માઇનસ કોમન કાઢી લઈએ। જુઓ, માઇનસ કોમન કાઢી એટલે બધી જ નિશાનીઓ ઋણ થઈ જશે, તો ચલો મેં લખી દીધી। તો જુઓ ફ્રેન્ડ્સ, માઇનસ એ આવે છે, આપણો આખો એ બને છે, તો ના આખો અને આડો જુઓ બંને અલગ અલગ તો છે, જુઓ આ બંને, તો શું થશે? વિસમિત શ્રેણીક પણ નથી, તો ચલો વિસમિત શ્રેણીક પણ નથી। તો ફ્રેન્ડ્સ, આ જે એ શ્રેણીક મેં લખ્યો તો એ સમમિત પણ નથી અને વિસમિત પણ નથી। તો ફ્રેન્ડ્સ, હવે તમારે જો આને સમમિત કે વિસમિત બનાવવો હોય તો શું કરવાનું? તો જુઓ, આપણે જ્યારે કોઈ પણ શ્રેણીક આપ્યો હોય અને તમારે સમમિત શ્રેણીક બનાવવો હોય તો એ શ્રેણીક અને એના ટ્રાન્સપોઝ નો સરવાળો કરી દો એટલે થઈ જાય। તો જુઓ, આપણે જોઈ લઈએ। જો કોઈ શ્રેણીક એ આપ્યો હોય અને એના ટ્રાન્સપોઝ નો સરવાળો કરી દો, એ શ્રેણીક અને એના પરિવર્ત શ્રેણીકનો સરવાળો કરી દો, એટલે જે નવો શ્રેણીક તમને આપશે, જે નવો શ્રેણીક બને એ શું થશે? ઓલવેઝ સમમિત શ્રેણીક થાય, હંમેશા હંમેશા સમમિત શ્રેણીક થાય। ફ્રેન્ડ્સ, આ યાદ રાખજો, આપણે કોઈ શ્રેણીક લઈએ અને એનો ટ્રાન્સપોઝ કરીએ ને, એવડો એ જો એ બંનેનો સરવાળો કરી દો ને, તો જે નવો શ્રેણીક બને એ ઓલવેઝ સમમિત શ્રેણીક થશે। ફ્રેન્ડ્સ, આપણે ચેક કરી લઈએ। જુઓ, એક બાજુ અલગ રીતે જુઓ, આપણે એ લઈ લઈએ અને એના ટ્રાન્સપોઝનો સરવાળો કરીએ। જુઓ, એ અને એના ટ્રાન્સપોઝનો શું થશે? જુઓ, એ છે 1, 3, 5, 2, બી આ એ ટ્રાન્સપોઝ આપણો શું છે? 1, 5, 3, 2, 1, 5, 3, 2 અને એને બંનેનો સરવાળો કરીશું એટલે શું મળશે? જુઓ, 1 + 1 = 2, 3 + 5 = 8, 5 + 3 = 8 અને 2 + 2 = 4, તો શું થઈ ગયું ફ્રેન્ડ્સ? આજે આપણને નવો શ્રેણીક બન્યો એ આપણે, મેં તમને અહીંયા આગળ ઉપર સમજાવ્યું ને, ઉપર આગળ સમજાવ્યું ને, એની પ્રમાણે સમમિત જ થશે। તો ચલો, આપણે આ આપણે જે છે એ શું થશે?
સંમિત શ્રેણી થશે તો ચલો ચેક કરી લઈએ આવડો આ સંમિત છે કે નહીં એવું જુઓ. આની બરોબર તો પહેલા તો કંઈક ધારી લઈએ, કોઈ પણ વસ્તુ ધારી શકાય. જુઓ ને હું એક્સ ધારી લઉં છું 2884. હવે આનો સંમિત શ્રેણી શું થશે? સંમિત શ્રેણી નહીં ફ્રેન્ડ્સ, એનો પરિવર્ત શ્રેણી. હારને સ્તંભ બનાવી દો. જો 28 છે તમે અહીંયા આગળ 28 લખ્યા, પછી જો 84 છે તો અહીંયા આગળ પણ 84 લખી દીધા મેં. તો જુઓ શું થઈ ગયું, એક્સ ટ્રાન્સપોઝ મળી ગયો. સંમિત શ્રેણી માટે એક્સ ટ્રાન્સપોઝ બરોબર એક્સ થવું જોઈએ. એક્સ ટ્રાન્સપોઝ બરોબર એક્સ, તો બસ સેમ છે એ જોઈ લઈએ. જો 2884 થઈ ગયું ને ફ્રેન્ડ સેમ, એક્સ ટ્રાન્સપોઝ બરોબર એક્સ. તો આપણે એક નીચે વાક્ય લખી દેવાનું કે એક્સ ટ્રાન્સપોઝ બરોબર એક્સ હોવાથી એક્સ એ સંમિત શ્રેણીક છે. બસ આપણે જે પૂરું કરવાનું હતું એ થઈ ગયું. મેં અહીંયા આપણે જે કહ્યું હતું ને સેન્ટેન્સ લખ્યું હતું એ અહીંયા આગળ પૂરું થઈ ગયું. હવે જો આ તમે એવું કહેશો કે ભાઈ આપણે આને સંમિત શ્રેણીક બતાવવાનો હતો ને, તો એ જ તો છે. આની બરોબર આપણે જુઓ એક્સ તો ધારે તો આવડો, આ જુઓ એક્સ, એક્સ એ સંમિત શ્રેણીક છે. તો આડવા સંમિત શ્રેણીક હોય એક્સ બરોબર આડવા, તો અસલમાં એક્સ એ હતો શું? એક્સ એ ફ્રેન્ડ્સ, તો જુઓ એક્સ જે છે એ આડવા હતો. આ બંનેનો સરવાળો અને આ બંને અસલમાં છે શું ફ્રેન્ડ્સ? તો આ જ છે એ અને એ ટ્રાન્સપોઝ. તો હવે ખબર પડી ગઈ, એ અને એ ટ્રાન્સપોઝનો તમે સરવાળો કરો તો એ શું આવશે? ઓલવેઝ સંમિત શ્રેણીક આવશે. તો જો પહેલું વસ્તુ તમને ખબર પડી ગઈ, આને આપણે 1 આપીએ નામ. હવે જો બીજું વસ્તુ શું છે કે તમારે જો આને વિસંમિત શ્રેણીક બનાવવું હોય તો શું કરવાનું? તો કોઈ પણ શ્રેણીક અને એના ટ્રાન્સપોઝની જો તમે બાદબાકી કરી નાખો અને એ નવો શ્રેણીક જે બને એને શું કહેવાય? વિસંમિત શ્રેણીક. જુઓ કોઈક શ્રેણીક લઈ લઈએ એ અને એના ટ્રાન્સપોઝની આપણે શું કરવાની? બાદબાકી. તો જે નવો શ્રેણીક બનશે આવી રીતે જે નવો શ્રેણીક બનશે એ ઓલવેઝ આપણો શું થશે? વિસંમિત શ્રેણીક જ થશે. આ યાદ રાખજો ફ્રેન્ડ. શું? કોઈ શ્રેણીક અને એના ટ્રાન્સપોઝની બાદબાકી કરીએ અને જે શ્રેણીક બને એ શું થશે? ઓલવેઝ વિસંમિત શ્રેણીક. ચલો આપણે ચેક કરી લઈએ. આપણે જેમ અહીંયા ઉદાહરણ લીધું હતું એવી જ રીતે બીજું ઉદાહરણ લઈ લઈએ. જુઓ શું છે. જુઓ એક્સ એ માઇનસ એ ટ્રાન્સપોઝ, તો કરી દઈએ. જુઓ એ આપણો આ રહ્યો, લખી દઉં 1352 માઇનસ એને જુઓ એ ટ્રાન્સપોઝ છે. તો એ ટ્રાન્સપોઝ કઈ છે? જુઓ આ રહ્યો 1532, તો લખી દઈએ હેંગ 1532. બસ આનું આપણે બાદબાકી શું બતાવવાની ફ્રેન્ડ્સ? આની બેની બાદબાકી વિસંમિત શ્રેણીક બતાવવાની છે. બસ તો બસ કરી દઈએ. જો આનું 1-1 0 થશે, 3-5-2 થશે, 5-2-2 0 થશે. બસ હવે શું કરીએ, આની બરોબર હમ કોઈક ધારી લઈએ કે અહીંયા આગળ વાય ધારે તો ને, તો ચલો અહીંયા આગળ સોરી અહીં એક્સ ધારે તો અહીંયા આગળ આપણે વાય ધારી લઈએ. જુઓ -2 0 વાય નો ટ્રાન્સપોઝ -2, પછી જુઓ 2 અને 0 થઈ ગઈ હારને સ્તંભમાં ફેરવી દીધી. હવે ચલો આમાંથી આપણે માઇનસ કોમન કાઢી લઈએ, આમાંથી માઇનસ. તો શું થશે? જુઓ આમાંથી તમે માઇનસ કોમન કાઢી લો તો આવી રીતે 0-2 2 અને 0 આવું તો થશે. આમાંથી તમે માઇનસ કોમન કાઢો તો 0 માંથી માઇનસ કોમન કાઢો તો ઇન્વર્સ થાય, 2 માંથી માઇનસ કોમન કાઢો તો પણ એ -2 થઈ જાય, -2 માંથી માઇનસ કોમન કાઢો એટલે 2 થાય અને 0 માંથી એવું ને એવું. હવે જે આ છે અસલમાં આખું એ શું છે? વાય તો છે, તો બસ આપણે લખી દઈએ -y. તો ફ્રેન્ડ્સ શું થયું? વાય નો ટ્રાન્સપોઝ એ -y થઈ ગયો. એટલે શું કે વિસંમિત શ્રેણીકમાં એ જ તો શોધવાનું હતું. શું શોધવાનું હતું? વાય નો ટ્રાન્સપોઝ -y થવો જોઈએ. તો એ જ તો અહીં આગળ થઈ ગયું. તો આપણે નીચે એક સેન્ટેન્સ લખી દઈશું, શું? વાય ટ્રાન્સપોઝ -y હોવાથી વાય એ વિસંમિત શ્રેણીક છે. બસ આપણે વાય અસલમાં શું ધારે તો? વાય આપણે શું ધારે તો? આવડવા ધારે તો.
અને આ અસલમાં શું હતું? આ માઇનસ આ, તો આ અસલમાં શું હતું ફ્રેન્ડ્સ? આડું જ હતું, એ માઇનસ એ ટ્રાન્સપોઝ. તો આપણે અહીં આગળ સાબિત પણ કરી દીધું કે એ માઇનસ એ ટ્રાન્સપોઝ હંમેશા એનો જે શ્રેણીક આવશે એ વિષમી શ્રેણીક જ હશે બસ. તો ફ્રેન્ડ્સ આપણે છેલ્લે શું કહીશું કે આપણે આ બંને વસ્તુ યાદ રાખવાનું છે, શું કોઈ પણ શ્રેણીક હોય એનો એ શ્રેણીક અને એનો તમે ટ્રાન્સપોઝનો સરવાળો કરી દો તો એ ઓલવેઝ સમય શ્રેણીક થાય, અને કોઈ પણ શ્રેણીક અને એના ટ્રાન્સપોઝની જો તમે બાદબાકી કરી દો તો એ ઓલવેઝ વિષમય શ્રેણીક થશે. ફ્રેન્ડ્સ આ બેઝિક વસ્તુ છે, ઓકે, આટલું યાદ રાખવાનું. તો જુઓ મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ 3.3 નો આઠમો દાખલો. તો શું છે, જો આઠમા દાખલામાં શ્રેણીક એ આપ્યો છે, તો ચલો લખી દઈશું એ શ્રેણીક શું છે આપણો, 1 5 6 7 મેં લખી દીધો એ શ્રેણીક. હવે એનો ટ્રાન્સપોઝ શું થશે ફ્રેન્ડ્સ? આપણે લખી દઈએ, જુઓ ટ્રાન્સપોઝ, એનો ટ્રાન્સપોઝ માટે શું ફ્રેન્ડ્સ? હવે તો તમને યાદ હોવું જ જોઈએ, શું છે, હારને સ્તંભમાં ફેરવી દેવાની એટલે ટ્રાન્સપોઝ થઈ જાય. તો ચલો હાર કેટલી છે જુઓ, બે હાર છે, એને તમે સ્તંભમાં ફેરવી દો, આ બીજી હારને પણ સ્તંભમાં ફેરવી દો, એટલે થઈ ગઈ એનો ટ્રાન્સપોઝ. હવે જુઓ શું છે આગળ, ચકાસો કે પહેલું પરિણામ એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમિત શ્રેણીક છે. તો બસ ભાઈ ચકાસી લઈશું, આપણે મેં જેમ આગળ તમને બતાવ્યું હતું ને, એ પ્લસ એ ટ્રાન્સપોઝ એ ઓલવેઝ સમય શ્રેણીક થશે, એ જ અહીં ચકાસવાનું કહ્યું છે. બસ ચકાસી લઈશું, જુઓ આપણે પહેલાં તો શું કરીશું, એ પ્લસ એ ટ્રાન્સપોઝ, તો ચલો એ પ્લસ એ ટ્રાન્સપોઝ શું છે જુઓ, આ એ છે આ એ ટ્રાન્સપોઝ છે, બંનેનો સરવાળો આપે છે, તો કરી દઈએ જુઓ, 1 + 1 2, 5 + 6 11, 6 + 5 11, 7 + 7 14, આપણો આવી ગયો શું, એ પ્લસ એ ટ્રાન્સપોઝ. હવે આપણે કરવાનું શું છે જુઓ, એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમમિત શ્રેણીક છે, મતલબ કે જે આનો આન્સર આવે એવું એ સમમિત શ્રેણીક છે એવું બતાવવાનું છે ફ્રેન્ડ. તો ચલો આનો આન્સર શું આવ્યો, આવડો આવ્યો. હવે આ જે શ્રેણીક છે ને એ સમમિત શ્રેણીક છે એવું બતાવવાનું કહ્યું છે ફ્રેન્ડ. તો ચલો બતાવી લઈશું એમાં શું છે. વળી આની બરોબર તમે કોઈક એક્સ લઈ લો, આની બરોબર કોઈ પણ વસ્તુ ધારી શકો, વાય ઝેડ કોઈ પણ, મેં એક્સ લઈ લીધું. ચલો એક્સ બરોબર શું છે આપણો, 2 11 11 14, અને એક્સનો ટ્રાન્સપોઝ શું થશે ફ્રેન્ડ્સ? તો ચલો એક્સનો ટ્રાન્સપોઝ લખી દો, હારને સ્તંભમાં ફેરવી દેવાની બસ. તો જુઓ 2 11 2 11 11 14 11 14, આ શું થઈ ગયું, હારને સ્તંભમાં એક્સ ટ્રાન્સપોઝ, બસ એક્સ અને એક્સ ટ્રાન્સપોઝ જોઈ લો તમે સેમ છે કે નહીં એવું જુઓ, 2 11 11 14, 2 11 11 14 ફ્રેન્ડ્સ, એક્સ ટ્રાન્સપોઝ અને એક્સ એ બંને સેમ તો છે, મતલબ કે આપણે એવું લખી શકીએ કે એક્સ ટ્રાન્સપોઝ બરોબર એક્સ હોવાથી એક્સ એ સમમિત શ્રેણીક છે. આપણે જે પહેલું સાબિત કરવાનું હતું એ તો થઈ ગયું, કેટલું સિમ્પલ હતું. એટલા માટે કહ્યું હતું ને ફ્રેન્ડ્સ કે જે પહેલું મેં બેઝિક સમજાવ્યું હતું એમાં એકદમ ધ્યાનથી જોઈ લો, ઓકે. તો જુઓ હવે શું છે આપણો બીજા ભાગમાં, તો બીજો ભાગ જોઈ લઈએ. જુઓ શું છે, એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિષમિત શ્રેણીક છે એવું બતાવવાનું છે. તો ચલો બતાવી દઈશું, એ માઇનસ એ નો ટ્રાન્સપોઝ શું છે જુઓ, આપણો એ છે અને એ ટ્રાન્સપોઝ છે, આ માઇનસ આ કરવાનું, તો કરી દઈએ જુઓ, 0 1 - 1 0, 5 - 6 - 1, 6 - 5 1, 7 - 7 0, આપણો થઈ ગયો શ્રેણીક એ માઇનસ એ ટ્રાન્સપોઝ. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ કે આ જે એ માઇનસ એ ટ્રાન્સપોઝ છે ને આવડો, આ એને તમારે વિષમિત છે એવું બતાવવાનું. તો બતાવી દઈશું, આની બરોબર કોઈક પણ ધારી લો, કોઈ પણ, આપણે ઉપર એક્સ ધાર્યો હતો તો મેં અહીં આગળ વાય લઈ લીધો. તો જુઓ આપણે વાય બરોબર શું છે, 1 0 0 - 1 ફ્રેન્ડ્સ, થોડુંક આવું થઈ ગયું વાંધો નહીં, 1 0 આવી રીતે. પછી એનો ટ્રાન્સપોઝ કરીએ તો શું આવશે ફ્રેન્ડ્સ, વાય ટ્રાન્સપોઝ જુઓ તો,
હારને સ્તંભ બનાવી દઈએ જુઓ, બીજી હારને પણ બીજો સ્તંભ બનાવી દઉં જુઓ, 1 0 1 0 બનાવી દીધો એ વાય ટ્રાન્સપોઝ. હવે ફ્રેન્ડ્સ શું કરું, જો આ વાય ટ્રાન્સપોઝ છે ને એમાંથી જો હું માઇનસ કોમન કાઢી લઉં ને તો શું થાય છે જુઓ, માઇનસ મેં કોમન કાઢી લીધા તો બધા જ ઘટકોમાંથી માઇનસ નીકળે કોમન, તો ચલો જોઈ લઈએ. જો ઝીરોમાંથી માઇનસ કાઢીએ એટલે તો ઝીરો, આમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે -1, આમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે 1, અને આમાંથી માઇનસ કોમન કાઢીએ એટલે 0. તો ફ્રેન્ડ્સ અસલમાં આ શું થઈ ગયું, એ જે આપણે શોધ્યો હતો વાય શ્રેણિક શોધ્યો નહોતો, જે આપણે ધાર્યો હતો ને એ જ તો થઈ ગયો. જુઓ તો લખી દઈશું આની બરોબર વાય. તો ફ્રેન્ડ્સ આપણે જે કરવાનું હતું એ તો થઈ જ ગયું. જુઓ વાય ટ્રાન્સપોઝ બરોબર -y, એ તો લખી દીધું, સાબિત કરી દીધું. તો ચલો આપણે નીચેની લીટીમાં લખી દઈએ શું, વાય ટ્રાન્સપોઝ બરોબર -y હોવાથી વાય એ વિષમિત શ્રેણિક છે. ફ્રેન્ડ્સ આપણે શું કર્યું, જુઓ એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિષમિત શ્રેણિક છે એવું બતાવવાનું હતું. તો ચલો ભાઈ આપણે એ માઇનસ એ ટ્રાન્સપોઝ કરી દીધો. હવે આને વિષમિત શ્રેણિક બતાવવાનો, તો ચલો વાયને આપણે એની આની બરોબર ધારી દીધો વાય, અને વાયનો ટ્રાન્સપોઝ કર્યો. વાયનો ટ્રાન્સપોઝ શું આવ્યો, -y. તો આપણે વિષમિત શ્રેણિક જે હતો એની ડેફિનેશન શું હતી, એનો ટ્રાન્સપોઝ માઇનસ એ થવો જોઈએ બસ. હવે એની જગ્યાએ કોઈ પણ હોય, એ આપણે બી લઈએ સી લઈએ કોઈ પણ, તો આપણે એવું જ તો થયું. જો વાય ટ્રાન્સપોઝ બરોબર -y, તો શું કહેવાય, વાય એ વિષમિત શ્રેણિક છે. હવે ફ્રેન્ડ્સ અસલમાં આપણે વાય અને આ જે એક્સ છે એ અસલમાં હતા શું, આ એક્સ એ અસલમાં હતો શું, જો આપણે ધ્યાનથી જુઓ એ પ્લસ એ ટ્રાન્સપોઝ તો હતા, એ પ્લસ એ ટ્રાન્સપોઝ, પછી જો આ વાય અસલમાં શું હતા, આપણા વાય એ માઇનસ એ ટ્રાન્સપોઝ. તો આપણે એવું લખી શકીએ કે એ પ્લસ એ ટ્રાન્સપોઝ સમમિત શ્રેણિક છે, એ માઇનસ એ ટ્રાન્સપોઝ વિષમિત શ્રેણિક છે, એવું તમારે અહીં નીચે લખી દેવાનું બસ. સો આ સાથે આ દાખલો પતી ગયો. તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમી હોય તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો. ઓકે તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ આવતી વિડીયોમાં. ટાટા બાય, સી યુ.